બુલેટિનની શરૂઆત કરીએ તો આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. આ બેઠકમાં બીજી યાદી જાહેર થવાની સંભાવના. તો દિલ્હીમાં આજે સાંજે 6 વાગ્યે બેઠક યોજાશે. તો ભાજપની બીજી યાદીમાં 150થી વધુ ઉમેદવારોના નામ જાહેર થઈ શકે. તો ગુજરાતની 11 બેઠકો માટે પણ મંથન કરાશે. પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત બાદ નામ જાહેર થઈ શકે છે. તો ભાજપની બાકી 11 બેઠકોમાં ઉમેદવારમાં આશ્ચર્ય સર્જાઈ શકે. હાઈકમાન્ડ મહેસાણા, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના નામો માટે ભારે મથામણ. તો 2 માર્ચે 195 ઉમેદવારોના નામ જે છે ભાજપે પ્રથમ યાદીમાં જાહેર કર્યા હતા. તો બીજી યાદીમાં કોના નામ હશે તેના પર સૌ કોઈની નજર છે. તો ગુજરાતની 11 બેઠકો માટે મંથન, ભાજપની બાકી 11 બેઠકોમાં ઉમેદવારમાં આશ્ચર્ય સર્જાઈ શકે છે. તો બીજી યાદીમાં કોના નામ હશે તેના પર સૌ કોઈની નજર છે. મહેસાણા, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના નામો પર ભારે મંથન થશે. 2 માર્ચે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જે હતી તે જાહેર કરવામાં આવી હતી. અંગે વધુ વિગતો આપવા માટે એડિટોરિયલ હેડ ધર્મેશ વૈદ્ય આજે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ધર્મેશ, જણાવશો ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક યોજાવાની છે. તારીખોની જાહેરાત પહેલા જ ભાજપમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જી રેના, ગુજરાતની જે 26 બેઠકોમાં ભાજપે 15 ઉમેદવાર જાહેર થયા પછી ઘણો વિલંબ થઈ રહ્યો છે યાદીમાં. ગઈકાલે જે પક્ષની બેઠક છે એમાં મંજૂરીના નામો આપી દીધા છે, પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાત્રે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને એમાં મંજૂરીની મોરમાં બીજા જે 11 નામો બાકી છે ગુજરાતની બેઠકોના એ નામ જાહેર થશે. આ નામમાં નવા ચહેરા અને આશ્ચર્ય પામે એવા નામો પણ હોઈ શકે છે. 2-3 મહિલાનો પણ સમાવેશ થઈ શકશે. મહત્વની વાત એ છે કે મહેસાણા, ભાવનગર, અમરેલી અને જૂનાગઢ આ નામોની જે પસંદગી છે એમાં મથામણ પણ સર્જાઈ છે. અને આ તમામ વચ્ચે આવતીકાલે જ્યારે વડાપ્રધાન અમદાવાદ અને ગુજરાત આવવાના છે ત્યારે એ રવાના પછી બોર્ડ જાહેર કરે એવી શક્યતા નામોની એ દર્શાવાઈ રહી છે. 11 બેઠકોના ભાજપના ઉમેદવારો જે બાકી છે, એક તરફ ભાજપના જે ઉમેદવારો છે જે જાહેર થયેલા એમને પ્રચારો શરૂ કરી દીધા છે, પરંતુ 11 બેઠક એવી છે કે જેના નામો માટે આજે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મંજૂરીની મોરમાં આવશે. જી જી ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.